નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ઇંગ્લિશ ટેક્સ્ટ ધોરણ 12 નો યુનિટ 1 એમાં રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો, પ્રેમ સ્થાપિત કરી શકો એના વિશે આપણે જોયું. હવે તેનાથી આગળ જોઈએ તો પાઠની અંદર સ્પેલિંગ એરર છે, કોમ્પ્લિકેટેડ કે ગૂંચવણભર્યું, નોન ટેકનિકલ એટલે કે બિન તકનિકી રીતે, કોન્ફ્લિક્ટિંગ અસંગત, પેચ એટલે અંશ, ખાંડ તો ભાર. તો ટેક્સ્ટબુકમાં આગળ વધીએ તો એક કસ્ટમર અને એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ અને એક વ્યક્તિ ગ્રાહક કસ્ટમર તરીકે તેને વચ્ચે વાર્તાલાપ થાય છે, સંવાદ થાય છે. તો હવે આગળ જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે યસ ઇટ ઇઝ હા, આ મેં સંપૂર્ણપણે ઓટોમેટિક એક પ્રેમ સ્થાપિત કરી દીધો છે. યુ શુડ રિસીવ એ મેસેજ ધેટ સેઝ, તમને એક મેસેજ મળશે અને તે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદય અથવા તમારા જીવન માટે, તમારા હૃદયમાં તમારા જીવન માટે ફરીવાર ઇન્સ્ટોલ કરશો. તો ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે જોવો છો, શું તમે જાણો છો કે ધીસ મેસેજ, ધેટ મેસેજ, આ મેસેજ ને શું તમે જાણો છો, જોઉં છો? તો કસ્ટમર એટલે કે હા કહે છે, યસ હા આઈ ડુ, આ હું જોઉં છું, હું કરું છું. ઇઝ ઇટ કમ્પ્લીટ અને ઇન્સ્ટોલ, શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? ગ્રાહકને પૂછે છે સેવા પ્રતિનિધિ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તો ગ્રાહક છે એ જવાબ આપે છે અને પ્રતિનિધિ બોલે છે. તો હવે પ્રતિનિધિ એમ કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે હા, યસ હા, બટ રિમેમ્બર, પરંતુ યાદ રહે તો યાદ રાખજો કે ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, આ જે પાયાનો ફંડામેન્ટલ શરૂઆતનો માત્ર પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ, તમારે બીજા પ્રોગ્રામો તો બીજા હાર્ટને જોડવા માટે, અપગ્રેડ કરવા માટે બીજાની સાથે કનેક્ટ થવું જરૂરી છે, જોડાણ થવું જરૂરી છે. તો કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે, હે ભગવાન, ઓપ્સ, હે ભગવાન, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે અત્યારે મને ભૂલનો મેસેજ મળ્યો છે, અત્યારે મને સંપૂર્ણપણે ભૂલનો મેસેજ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે વોટ ડઝ ધ મેસેજ સે, એટલે કે મેસેજ શું કહે છે? તો કસ્ટમર એમ કહે છે કે ઇટ સેઝ, તે કહે છે એરર 412 એટલે કે 412 નંબરની એરર કહે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ, એટલે કે એરર એમ બતાવે છે કે આંતરિક અંગભૂત ઘટકો પર પ્રોગ્રામ ચાલી રહ્યો નથી, એટલે કે તમારા આંતરિક ઘટકો પર પ્રોગ્રામ ચાલી રહ્યો નથી એમ એરર બતાવે છે. ઇન્ટરનલ આંતરિક અને એક્સટર્નલ બાહ્ય દેખાઈ શકતો નથી, એટલે કે ઇન્ટરનલ પ્રોગ્રામ છે એ રન ચાલુ રહ્યો નથી. વોટ શું ધેટ મેન, તો હવે એનો અર્થ શું થાય, તો શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે ડોન્ટ વરી મેમ, ચિંતા ન કરો મેડમ, ધેટ ઇઝ એ કોમન પ્રોબ્લેમ, તે સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ તેનો અર્થ છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, એટલે કે લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હૃદયો ઉપર ચાલી રહ્યો છે, સેટ થઈ ગયો છે, બટ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ, પણ તમારા હૃદય ઉપર
હતો તે તમારા હૃદય ઉપર તે સેટઅપ થયો નથી હજી સુધી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ, તે માત્ર ગૂંથળિયું બન્યું અને સંપૂર્ણ પ્રોગ્રામ થિંગ્સ એટલે કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ થિંગ્સ, તે એક ગૂંચવણ ભરી વસ્તુ છે. બટ પરંતુ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ બિન તકનિક રીતે જોઈએ તો ઇટ મીન્સ, તેનો અર્થ થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાઓને પ્રેમ સ્થાપિત કરવા માટે શક્ય બને એની પહેલા તમારે તમારા લવને સ્થાપિત કરવું પડશે. એટલે કે કસ્ટમર સાઇઝ છે સો, તેથી વર્ષો ડાય ડુ, તો મારે એવું શું કરવું જોઈએ પ્રશ્ન પૂછો ગ્રાહકે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમારી પાસે નામ સરનામ વાળી ડાયરી એટલે કે ડિરેક્ટરી શોધી શકો છો? તો કસ્ટમર કે યસ હા આઈ હેવ ઇટ, તે મારી પાસે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમ કહે છે અલબત્ત સર્વોત્તમ રીતે જોઈએ તો વિશેષમાં યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે આ કર્યું છે સર્વશ્રેષ્ઠ સારું કર્યું છે. કસ્ટમર ગ્રાહક કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે કે યુ આર વેલકમ, તમે તમારું સ્વાગત કરવામાં આવે છે, આવો સર્વોત્તમ રીતે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ to the by heart directory forgiveness.doc documents self-esteem.txt realize what.txt and goodness goodness.doc પર સંપૂર્ણ પણે તમે ફાઇલ પર ક્લિક કરશો તો તમને એની કોપી તમારા માય હાર્ટમાં તમારા હાર્ટમાં દેખાડશે. અને આ જાતના પ્રોગ્રામ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોમ્પ્લીટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. તો પ્રોગ્રામમાં કોઈ પ્રકારનો ફોલ્ટ હશે, ખામી હશે, અંશ ભાગ અથવા અસંગત હશે તો તેના ઉપર લખાણ કરશે. પણ યુ નીડ ટુ ડિલીટ self-esteem.txt ફ્રોમ ઓલ ડિરેક્ટરી, પરંતુ બધી ડિરેક્ટરીમાંથી self-esteem તમારે ડિલીટ કરવું પડશે, જરૂરી છે. અને ત્યાર પછી રિસાયકલ બીન તમારું ખાલી થઈ જશે. થોડાક પછીના શબ્દોમાં ટુ મેક શ્યોર ઇટ ઇઝ કોમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, પછી સંપૂર્ણપણે રિસાયકલ બીન માંથી ખાલી થઈ જશે સંપૂર્ણપણે અને પાછું આવશે કદી પણ નહીં. એટલે કસ્ટમર સાઇડ ગોઈ તે પર જાઓ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ ફાઇલ્સ, અને મારું હૃદય સંપૂર્ણપણે સુગઢ રીતે ફાઇલ ગણીથી ભરેલી વાસ્તવિકતામાં. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ, હવે મારા મોનિટર પર અત્યારે સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ચાલુ થઈ ગયું છે. એન્ડ ઇટ શોઝ, અને તે દર્શાવે છે કે warp.com peace.exe and contentment.com are popping themselves all over my heart, અને મારા હૃદય ઉપર આ બધાની કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એમ કહે છે ધેન ત્યાર પછી લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, ત્યાર પછી પ્રેમ સ્થાપિત થઈ ગયો છે અને ચાલુ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તમારે અહીંથી અને તે હેન્ડલ કરવું શક્ય બનશે અથવા કરવું જો જરૂરી છે. વન મોર થિંગ, એક વધારે વસ્તુમાં બિફોર આઈ ગો, તમે જાઓ એ પહેલા એક વસ્તુ વધારે ચેક કરજો કે તમારો તમે હેન્ડલ કરી શકો, સ્થાપિત થઈ ગયો છે. તો કસ્ટમર કે યસ હા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રી વે, પ્રેમ છે નિઃશુલ્ક બાબત છે. બી શ્યોર ટુ ગિવિંગ, તમારે તેને આપવું જરૂરી છે, તમારે પ્રેમ આપવું જરૂરી છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી
person, and then we will return some really neat modules back to you. And વર્તમાનમાં ફરીવાર તમને પણ તમે કોને પ્રેમ આપશો તો બીજા પ્રકારમાં પણ તે પ્રેમ આપશે એમ કસ્ટમર સાઈડ આઈ વિલ હું કરીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારી મદદ માટે આભાર એમ કરી અને આપણે યુનિટ 1 માં રીગન કેન ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો